I don't think it's progress to use up the rightful legacy of future generations. This is an opportunity for greatness which has never been offered to any civilization, any generation in any civilization in human history before, to act as a generation, to do the right thing. તો મિત્રો, આપણે જ્યારે આ વિડીયો જોયો ત્યારે આપણા ધ્યાનમાં આવ્યું હશે કે પ્રકૃતિમાં થયેલા ફેરફારને કારણે આપણે ક્યાં સુધીની સ્થિતિ ઊભી કરી છે. આપના ધ્યાનમાં આવ્યું હશે કે જ્યારે આપણે બજારમાંથી અથવા તો શહેરમાંથી પસાર થતા હોઈએ ત્યારે આપણી સામે જે સ્થિતિ ઊભી થાય છે તે ખૂબ જ વિચિત્ર પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થાય છે. જેવી રીતે આપણો ચહેરો જોઈશું તો આપણા ચહેરા ઉપર કાળા ડાઘ પડી જાય છે. એટલું જ નહીં, આપણને એક વિશેષ પ્રકારની અરુચિ થાય છે, આપણા હાથ પગ બળે છે, આપણી આંખો બળે છે. શું આપણે આ બધામાંથી પસાર થતા નથી? ત્યારે વિચાર કરીએ કે આ સ્થિતિ આવવાનું કારણ શું. તો એનું મુખ્ય કારણ છે પર્યાવરણમાં આવેલું વિશેષ પ્રકારનું પરિવર્તન. આજે આપણે જ્યારે આ પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો છે ત્યારે એક દ્રષ્ટાંત દ્વારા તે વાતને સમજવા પ્રયત્ન કરીએ. ફ્રાન્સનો એક વિદ્યાર્થી જ્યારે એક વખત પોતાના વર્ગખંડમાં બેઠો હતો ત્યારે આ સ્થિતિનો વિચાર કરતો હતો ત્યારે તેણે પ્રયોગશાળામાં એક પ્રયોગ કર્યો. તેણે એક પાત્રની અંદર, કાચના પાત્રમાં ઉકળતા પાણીમાં દેડકાને નાખ્યો. ઉકળતું પાણી હતું એટલે તરત જ દેડકો કૂદીને બહાર આવી જાય છે. ત્યારે વિચાર કરે છે કે એકદમ ગરમીનો સામનો કરવાને કારણે દેડકો બહાર આવી જાય છે. પરંતુ તેણે બીજો પ્રયોગ કર્યો કે તે કાચના પાત્રને ધીમે ધીમે તેણે ઉકાળવાનું શરૂ કર્યું, એટલે કે પરિસ્થિતિનું પરિવર્તન તેણે ધીમે ધીમે કર્યું. 70-80 અંશ સેલ્સિયસ સુધી તેણે આ પાણી ગરમ કર્યું, છતાં પણ દેડકો તે પાણીમાંથી બહાર નીકળ્યો નહીં. અને એક સ્થિતિ એવી આવે છે કે તે દેડકો તે પરિસ્થિતિથી ધીમે ધીમે વાકેફ થતો જાય છે અને ધીમે ધીમે પાણી ગરમ થતાં તે પોતાની જાતને તેમાંથી બહાર કાઢવાનું ભૂલી જાય છે. તે જ રીતે મનુષ્ય જાતિ પણ ધીમે ધીમે ગરમીથી અને એક પ્રકારના ગરમીના પ્રકોપથી આપણે તેનાથી બહાર નીકળી શકતા નથી. અને જેવી રીતે દેડકાનું મૃત્યુ થયું તે જ રીતે મનુષ્ય જાતિ કદાચ આવનારા વર્ષોમાં, આવનારી સદીઓમાં આ પ્રકૃતિની ગરમીને કારણે, ગ્લોબલ વોર્મિંગને કારણે મનુષ્ય જાતિ કદાચ આ સૃષ્ટિ પરથી મૃતપ્રાય થાય તેવી શક્યતાને નિવારી શકાય નહીં. તો આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણે શું કરવું જોઈએ? તો આપણા દેવી દેવતાઓ જો વિશે જો આપણે થોડોક વિચાર કરીએ તો આપણા દેવી દેવતાઓના જે કંઈ આપણી પાસે મૂર્તિઓ છે, ફોટોગ્રાફ્સ છે, તેના આધારે પણ જો આપણે થોડોક વિચાર કરીએ તો દેવી દેવતાઓના જે સાધનો છે, દાખલા તરીકે આપણા અંબે માતા છે તો તે પશુ ઉપર, વાઘ ઉપર સવારી કરે છે. શિવજી છે તે હિમાલય ઉપર પોતાનું સ્થાન નિશ્ચિત કરેલું છે, તેમનું નિવાસસ્થાન હિમાલય છે. વિષ્ણુ છે તે દરિયામાં શેષશૈયા ઉપર પોતાનું સ્થાન નિભાવી રહ્યા છે. તે જ રીતે વાહનોમાં પોઠીઓ, તે રીતે ઉંદર, આ બધા જ દેવી દેવતાઓ પ્રાકૃતિક પરિવેશ સાથે આપણને સંદેશ આપતા રહેલા છે. વિદ્યાર્થી મિત્રો, આના આધારે બી વિચાર કરી શકીએ કે ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓના જે સ્વરૂપો છે, પ્રતિકૃતિ છે, તે પણ આપણને કોઈને કોઈ પ્રકારનો સંદેશ આપતો રહેલું છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જો આપણે વિચાર કરીએ તો મંત્ર શક્તિ અને એકત્વનો સંદેશ આ આપણને પ્રાકૃતિક પરિવેશમાંથી મળે છે. પશુ પક્ષીઓના વાહનો અને વીરત્વનું મહત્ત્વ આ આપણા દેવી દેવતાઓની વિશેષતા છે. આજે જ્યારે આપણે વિચાર કરીએ કે પ્રજ્ઞાનો નિખાર, આ બધી સ્થિતિમાંથી જો બહાર નીકળવું હોય તો આપણો પ્રજ્ઞાનો નિખાર અર્થાત આપણી જે સંસ્કૃતિમાં વિચારો આપેલા છે, જેમ કે મન કી શુદ્ધિ સે હી જીવ જગત કી શુદ્ધતા હોતી હૈ, કોઈપણ સમસ્યાને જો બહાર કાઢવી હોય, સમસ્યાનું નિવારણ કરવું હોય તો મનની શુદ્ધિ ખૂબ જરૂરી છે. આપણે મોટાભાગે બહાર ફાંફા મારતા રહેલા છીએ. આપણે બધા સરકારની મદદ અથવા તો કોઈ આવીને મદદ કરશે, પણ થોડોક ઊંડાણથી વિચાર કરીએ તો મનની શુદ્ધતા કરવાથી જ કદાચ આ સમસ્યાનું સમાધાન થઈ શકે છે. સંસ્કૃતમાં સુંદર યજુર્વેદમાં એક શ્લોક આપ્યો છે, આપના સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. ઉપહવરે ગિરિણામ સંગમે ચ નદીનામ ધિયો વિપ્રો અજાયત. બુદ્ધિશાળી લોકો ક્યાં જન્મે છે અથવા તો શુદ્ધ મનવાળા જે સાધુ, સંતો, ઋષિમુનિઓ, તેમણે પોતાનું નિવાસસ્થાન પણ આશ્રમની અંદર
જંગલની વચ્ચે પોતાનું નિવાસસ્થાન આપ્યું હતું અને તે જ રીતે પર્વતોની ગુફાઓમાં તે લોકો પોતાનું જીવન વ્યતીત કરતા હતા અને તેમણે જે સાહિત્ય તેમણે જે દર્શનો આપણને આપ્યા છે તે દર્શનો આજે પણ એટલા જ ઉપયોગી છે. ત્યારબાદ વૃક્ષ એ ભારતીય સંસ્કૃતિનું સૌથી મોટું આરાધ્ય છે. એવું કહેવાય છે કે મનુષ્ય તો આ સૃષ્ટિમાં પછી આવ્યો, સૌથી પહેલાં તો વૃક્ષો આ સૃષ્ટિમાં પોતાનો જન્મ થયો હતો. એટલા માટે જોવા જઈએ તો મનુષ્ય એ આ સૃષ્ટિ પર આવેલો મહેમાન છે. આપણા પૂર્વજો કયું હોય તો તે વૃક્ષો છે. તે વૃક્ષોને જો ન સાચવીએ, વૃક્ષોનું પાલન ન કરીએ, તેનું સંરક્ષણ ન કરીએ તો કદાચ આપણા વડવાઓને જ આપણે કાપી રહ્યા છે તેવું કહી શકાય. કદાચ વૃક્ષોમાં વાણી ફૂટે તો વૃક્ષો આપણને શું કહેશે તે એક બહુ મોટો પ્રશ્ન છે. તો અહીંયા શ્લોકમાં આપણે જોઈએ કે અશ્વત્થ સર્વ વૃક્ષાણામ દેવર્ષિણામ ચ નારદ. સર્વ વૃક્ષો જે છે તે વૃક્ષોમાં અશ્વત્થ વૃક્ષ વડલાનું આ વૃક્ષ છે એ બધા વૃક્ષોમાં શ્રેષ્ઠ છે. વિજ્ઞાન પણ આપણને સમજાવે છે કે વડલાના વૃક્ષ નીચે અથવા તો પીંપળના વૃક્ષ નીચે સૌથી વધુ ઓક્સિજન આપણને પ્રાપ્ત થાય છે. તો આ વૃક્ષો આપણને જીવનદાન આપતા રહેલા છે. વૃક્ષોને નાશ કરવાથી, તેના પત્ર પુષ્પ ફળ આ બધાનો વિનાશ કરવાથી શું થઈ શકે? આજના સંજોગોમાં જ્યારે આપણે ન્યૂઝપેપર ખોલીએ ત્યારે વિશ્વના કોઈના કોઈ દેશમાં પ્રકૃતિનો નાશ થતો રહેલો આપણે જોઈએ છીએ. એટલું જ નહીં, તે એટલી હદે અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિ બંને પક્ષે આ સ્થિતિ ઉત્પન્ન થાય છે. અગ્નિપુરાણમાં પણ આ બધી બાબતો વર્ણવેલી છે અને તે આપણને ચોક્કસ સંદેશો આપે છે કે વૃક્ષોને કાપવાથી પ્રકૃતિમાં એક પ્રકારની અવ્યવસ્થા ઉત્પન્ન થાય છે અને મનુષ્ય પોતાના આ વડીલોને, પોતાના આત્મીયજનોનું નુકસાન જે છે એ ભોગવી શકતો નથી. ત્યારબાદ આ વૃક્ષો જે છે તે વૃક્ષોની પૂજા આપણા શાસ્ત્રોમાં કરવામાં આવે છે. તુલસી આગળ આપણે જાણીએ છીએ કે તુલસી આગળ આપણે સવારે અને સાંજે દીવો કરતા રહેલા છીએ, ધૂપ અગરબત્તી કરતા રહેલા છીએ. પરંતુ તુલસી તો એક પ્રકારનું વૃક્ષોનું પ્રતિનિધિ છે. પ્રત્યેક વૃક્ષમાં ઈશ્વરનું સાનિધ્ય, ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારાયેલું છે. તો વૃક્ષો જે છે તે આપણા વડીલો છે અને તેનું પૂજન એ આપણી પરંપરામાં છુપાયેલું છે. ત્યારબાદ પરમેશ્વર જે છે તે સૂર્યની અંદર પણ, સૂર્યની અંદર પરમેશ્વરનો વાસ છે. આપણે જાણીએ છીએ કે સવારે ભારતીય પરંપરામાં પ્રત્યેક ઘરે જળનું ઉપાસના કરવામાં આવે છે. સૂર્યનો ઉદય થતાં જ આપણે જલાભિષેક કરતા રહેલા છીએ. જલાભિષેક એ માત્ર કર્મકાંડ નથી, પરંતુ સૂર્યને અર્ઘ્ય આપવાની આ જે પરંપરા છે તેની પાછળ પણ સૂર્યમાં રહેલી અનંત શક્તિ. ગુજરાત જ્યારે અત્યારે સોલર પાવરનો સ્વીકાર કરી અને વિશ્વ સમક્ષ એક ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે ત્યારે આ સોલર પાવર અર્થાત સૌર ઉર્જા જે છે તે સૌર ઉર્જામાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વિરાટ, પરમાણુ અને પ્રકૃતિ આ સાતે સાત કિરણો છે એ માત્ર સુશોભન માટે નથી પરંતુ સાત શક્તિઓ છે અને તે આપણને પુષ્ટિદાયક છે. એટલું જ નહીં પરંતુ અન્ન ઉગાડવામાં અને ઉર્જાને જન્માવામાં આ જ સૂર્યની પૂજા આખા વિશ્વમાં જ્યારે થશે ત્યારે ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે તેનો સ્વીકાર થયેલો કહી શકીશું. એટલું જ નહીં, સૂર્ય છે એ દુનિયાના અનેક દેશોમાં સંપૂર્ણ રીતે ખુલતો નથી. આપણને જાણીને આશ્ચર્ય થશે કે ભારત દેશ એક એવો પ્રગતિશીલ અથવા તો ઈશ્વરની આપણા ઉપર અસીમ કૃપા છે કે આપણા દેશમાં મોટાભાગના દિવસો દરમિયાન, ચોમાસાના કેટલાક દિવસો બાદ કરતાં, સૂર્ય પૂરેપૂરો ખીલે છે અને તે માટે જ આપણે તેનો ઉપકાર માનવો જોઈએ. કારણ કે દુનિયાના ઘણા દેશોમાં સૂર્ય એ સન્ડે અર્થાત અઠવાડિયામાં એકાદ દિવસ દેખાઈ જાય તો દેખાઈ જાય. આ સૂર્ય જે છે તે સૂર્ય આપણા માટે આદિદેવ ગણાયો છે. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમસ્તુ તે. આ સૂર્યની પૂજા એ માત્ર એક પરંપરા છે તેવું માનવાની જરૂર નથી. સૂર્યમાં અનંત શક્તિ છે, તે આપણને અન્ન આપતો રહેલું છે, આપણા જીવનનો વિકાસ, આપણા જીવનને પુષ્ટિ આપતો રહેલો છે. તો તે સૂર્યને આપણે હજુ પણ શિક્ષણના શાસ્ત્રીઓને વિનંતી કે સૂર્યની જે પૂજા કરતા રહેલા છે તે વિશે વધુને વધુ સંશોધન થાય અને ભારતમાં આ દર્શનોમાં જે પ્રકૃતિનું વર્ણન થયેલું છે તે પ્રકૃતિના વર્ણનને વધુ સારી રીતે આપણે સમજવા પ્રયત્ન કરીએ. પરંતુ આજના સંજોગોમાં પરિસ્થિતિનો જો વિચાર કરીએ તો આપણી સમક્ષ કામના અને ઉપભોગ આ બે શબ્દો એવા છે કે મનુષ્ય માત્રને તે ડંખી રહ્યા છે, મનુષ્ય માત્રને લલચાવી રહ્યા છે
અને એટલા માટે સંસ્કૃતમાં કહેવાયું છે કે ન જાતુ કામઃ કામાનામ ઉપભોગેન શામ્યતે હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવાભિવર્તતે. અર્થાત જેવી રીતે યજ્ઞકુંડમાં અગ્નિની અંદર જેમ જેમ ઘી હોમવામાં આવે, હવિ હોમવામાં આવે, તેમ તેમ વધુ ને વધુ અગ્નિ પ્રજ્વળે છે. કામનાઓનું પણ બિલકુલ એવું જ છે. કામનાઓનો ક્યારેય નાશ થતો નથી. કામનાઓને શાંત કરવા માટે આપણી અંદર એક વિશેષ પ્રકારની શક્તિ, એક પ્રકારની મનની સુરક્ષા, મનની અંદર સંયમ ભાવ નહીં આવે ત્યાં સુધી આ કામનાઓ વધતી જ જશે અને આ કામનાઓ સૃષ્ટિના વિનાશ તરફ આપણને દોરી જાય છે. તો આ જે આપણને પ્રેરણા આપતા રહેલા છે તે શ્લોકો કદાચ આજે પણ તેટલા જ ઉપયોગી છે. હવે આપણે એક વિશેષ વિડીયો દ્વારા આ વાતને સમજવા પ્રયત્ન કરીશું. આપણે અહીંયા ગાંધીજીને ફરી યાદ કર્યા છે કારણ કે ગાંધીજી આજની પેઢી માટે પણ તેટલા જ ઉપયોગી છે. અગાઉ આપણે જાહેરાત કરી હતી તે પ્રમાણે ગાંધીજીએ આપણને એવો માર્ગ ચીંધ્યો છે કે તે માર્ગ ઉપર ચાલવાથી ક્યારેય પણ આપણે પોતાની જાતને અસુરક્ષિત ન કરી શકીએ. વૃક્ષો વિશેની વાત આપણે આગળ ચલાવીએ તો વૃક્ષો એ સૃષ્ટિના આદિદેવ છે. મૂલતો બ્રહ્મરૂપાય, મધ્યતો વિષ્ણુરૂપિણે, અગ્રતઃ શિવરૂપાય, અશ્વત્થાય નમો નમઃ. અશ્વત્થ વૃક્ષ, વડના વૃક્ષને અહીંયા નમસ્કાર કરવામાં આવે છે. આપણા ભારતીય ઋષિઓ સૃષ્ટિ આગળ, સૃષ્ટિની સમગ્ર પ્રક્રિયામાં વૃક્ષને મૂળરૂપે બ્રહ્મા છે, મધ્યરૂપે વિષ્ણુ છે અને આગળના અગ્રતઃ શિવરૂપાય, બાહ્ય રીતે તે શિવરૂપ છે. એટલું જ નહીં પરંતુ ભગવદ્ગીતામાં ઉર્ધ્વમૂલઃ મદઃશાખ અશ્વત્થં પ્રાહુરવ્યયં છંદાંસી યસ્ય પર્ણાની યસ્તં વેદ સ વેદવિત. અર્થાત વૃક્ષ એ સૃષ્ટિની પ્રક્રિયાનું એક અભિન્ન અંગ છે. જેની ડાળીઓ નીચે તરફ છે એટલું જ નહીં તેના મૂળિયા ઉપર તરફ છે. આ સૃષ્ટિ પણ, સૃષ્ટિની રચના પણ વૃક્ષની આ રચના સાથે જોડાયેલી છે. પરંતુ આ એક રૂપક દ્વારા વૃક્ષના મૂળ ઉપર છે, અર્થાત તેનો સર્જનહાર પોતાની પાસે આ વૃક્ષના મૂળિયા પોતાની પાસે રાખે છે અને તેના પાંદડે પાંદડે જે વેદ જ્ઞાન ભરેલું છે તે તેના પાંદડે પાંદડે છે અને તે વૃક્ષો આપણને જીવનનું બળ આપતા રહેલા છે.
વૃક્ષોની સેવા કરવાથી અથવા તો વૃક્ષોને વાવવાથી શું શું આપણને પ્રાપ્ત થાય છે એનો અદ્ભુત શ્લોક આપણી પરંપરામાં આપેલો છે. જેમ કે દશકૂપ સમાવાપી દશવાપી સમંસર સદોર દશસમઃ પુત્ર દશપુત્ર સમંસ્તરુ, અર્થાત તરુ, વૃક્ષને વાવવાથી શું પ્રાપ્ત થાય છે. તો જેવી રીતે એક કૂવો ખોદવાથી, દસ કૂવા ખોદવાથી એક વાવ જેટલું આપણને, વાવને તૈયાર કરવાનું જે પુણ્ય પ્રાપ્ત થાય તે પુણ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ દસ વાવ તૈયાર કરવામાં જે કંઈ પુણ્ય પ્રાપ્ત થાય તે એક સરોવરને તૈયાર કરવામાં, એની રચના કરવામાં થાય. પરંતુ એ દસ સરોવર પણ તૈયાર કરીએ ત્યારે એક પુત્રને જન્મ આપ્યો હોય તેટલું કામ, તેટલું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ અંતિમ વાક્ય જોવા જેવું છે. અંતિમ વાક્યમાં એમ કહ્યું છે કે દશપુત્ર સમસ્તરુહુ, અર્થાત દસ પુત્રો હોય અને તેમના દ્વારા જે કંઈ પુણ્યકર્મ થાય તે પુણ્યકર્મ એક વૃક્ષને વાવવાથી આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે. આ સૃષ્ટિ માટે એક અદ્ભુત કાર્ય કરતા રહેલા છીએ. આ વૃક્ષો જે છે તે વૃક્ષોને જાણવાથી જગતનું જ્ઞાન થાય છે. એટલું જ નહીં, આ વૃક્ષોની સેવા કરવાથી આપણે આપણા જીવનનું કૃતાર્થતા અનુભવતા હોય. છાયામ અંતરસ્ય કુર્વંતી સ્વયં તિષ્ઠંતી, વૃક્ષો છે એ આપણને છાયા આપતા રહેલા છે. એટલું જ નહીં, તે વૃક્ષો ઊભા રહ્યા છે જાણે કે કોઈ સાધુ પુરુષ ઊભો હોય તેવી રીતે ઊભા છે. અને ફલાન્ય અન્યપી પ્રાર્થાય વૃક્ષાહ સત્પુરુષા ઈવ, સત્પુરુષોને બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. વૃક્ષો એ જ સત્પુરુષો છે, તે આપણને છાયા આપતા રહેલા છે. આજના સમયમાં જોઈએ તો સરકારે પણ કેટલાક નિયમો કરેલા છે કે શહેરની વ્યવસ્થામાં, શહેરના વિકાસમાં વૃક્ષોનો ફાળો અગત્યનો છે. વૃક્ષો માટે તેનું પ્લાન્ટેશન કરવું, ઘરના આંગણામાં વૃક્ષો વાવવા, જળનું સિંચન કરવું, આ પણ આજની જરૂરિયાત પ્રમાણે આપણે સ્વીકાર કરતા રહેલા છીએ. ભારતીય પરંપરાની થોડીક ઊંડાણથી આપણે જો ચર્ચા કરીએ તો ત્રણ સત્તાઓનો ભારતીય પરંપરામાં સ્વીકાર કરવામાં આવ્યો છે. ભારતીય પરંપરામાં શંકરાચાર્ય એક એવા ઉચ્ચ કોટિના આપણા ઋષિ થયા કે જેમણે આપણને ત્રણ સત્તાઓની જાણ કરી. તેમણે એમ કહ્યું કે ત્રણ પ્રકારની સત્તાઓ આ સૃષ્ટિ ઉપર ચાલી રહી છે. એક છે પારમાર્થિક સત્તા, બીજી વ્યવહારિક સત્તા અને ત્રીજી પ્રાતિભાસિક સત્તા. બ્રહ્મની સત્તા એ પારમાર્થિક સત્તા છે. આપ જાણો છો કે બ્રહ્મનું જે સર્જન છે, બ્રહ્મા દ્વારા આ સૃષ્ટિનું સર્જન થયેલું છે તે સત્તા એટલે પારમાર્થિક સત્તા.